गुड मॉर्निंग फ्रेंड्स। तो आज आपणे पालक पनीर बनावीशुं। तो आ पालक तमे जोई रह्या छो ए मारा ऊपर टेरेस पर उगाड़ेली ए पालक छे। बजारथी नथी लावी, ऑर्गेनिक पालक। जोई शको छो केटली सरस छे। तो पालक पनीर में आपणे शू शू सामग्री लईशुं ए तमने बतावी दऊं छुं। तो एनी माटे मैं टामेटा, आदू, मरचा, लसण, डूंगरी, पनीर અને બધા મસાલા લઈશું। તો પહેલાં આપણે શું કરીશું કે ગરમ પાણી મેં મૂકી દીધું છે, એમાં આપણે પાલકને થોડીક બાફી દઈશું। 2-3 મિનિટ જ બફાવા દઈશું, વધારે બફાવા નહીં દઈએ। પાણી ઉકળ્યા બાદ જ આપણે પાલક નાખીશું। જોઈ શકો છો આપણી પાલક સરસ બફાઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લઈશું, વધારે બફાવા નહીં દઈએ। જો આપણે એને કાઢી લીધી છે, ત્યારબાદ આપણે એમાં થોડું ઠંડુ પાણી એડ કરીશું। હવે આપણે થોડું તેલ એડ કરીશું। ત્યારબાદ થોડું જીરું એડ કરીશું। ત્યારબાદ આદું, મરચું, પછી આપણે ડુંગળી પણ એડ કરી દઈશું। બધું આપણે સાતળવાનું છે, થોડી ડુંગળીને આપણે શેકાવા દઈશું મરૂન કલરની થાય ત્યાં સુધી। જોઈ શકો છો ડુંગળીનો મરૂન કલર આવી ગયો છે, સરસ શેકાઈ ગઈ છે। તો હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું। ટામેટાને પણ થોડી વાર આપણે શેકાવા દઈશું। જે શકો છો ટામેટા પણ સરસ ચડી ગયા છે। હવે એને આપણે ઠંડુ પડવા દઈશું, પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। તો હવે આપણે પાલકને મિક્સ કરી દઈશું, એમાં આપણે થોડાક કાજુ એડ કરીશું, થોડી ખાંડ એડ કરીશું। ત્યારબાદ આપણું ડુંગળી ટામેટાનું ગ્રેવી બનાવવાનું છે તે એડ કરીશું, ઠંડુ થઈ ગયું છે। પાલક અને ટામેટા ડુંગળીનું ગ્રેવી સાથે જ મિક્સરમાં ઇલી કાઢીશું અને થોડુંક પાણી એડ કરીશું। તેલ એડ કરીશું। હવે આપણે થોડી હળદર લઈશું, થોડું મરચું, થોડું ધાણા જીરું, થોડું જીરું પાવડર, સાથે આપણે ગ્રેવી એડ કરી દઈશું। હવે આપણે થોડુંક દહીં એડ કરીશું, તમે મલાઈ પણ એડ કરી શકો છો।
मारी पास हाल में दही है तो हूँ दही एड करूँ छू। त्यार बाद थोड़ूक मीठू एड करीशू। थोड़ी कसूरी मेथी, હવે આપણે પનીર પણ એડ કરી દઈશું। થોડો લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી કેવી લાગી તો તમે મને કોમેન્ટ્સમાં જરૂર બતાવો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ। તો બાય, થેન્ક યુ।